नमस्कार दर्शक मित्रों, તમે નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું છું પ્રિયનલ. સમાચાર વિસ્તારે જોતા પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર. અંબાજી મંદિરમાં માઈ ભક્તિ કર્યું 350 ગ્રામ સોનાનું દાન. મંદિરને સુવર્ણ મંદિર બનાવવા આવિરતપણે મળી રહ્યું છે સોનાનું દાન. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પેન્શનરોએ આવેદનપત્ર આપી કરી રજૂઆત. જૂની પેન્શન યોજના લાગુ કરવાની કરી માંગ. ડીસા ભણસાલી રોડ પર નગરપાલિકા દ્વારા મુકાયેલ બમ્પના કારણે અકસ્માતો સર્જાયા. 4 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા લોકોમાં રોષ. પાલનપુરમાં રેકડી ધારકોએ SP કચેરીએ ધરણા યોજી વિરોધ નોંધાવ્યો. સિમલા ગેટ વિસ્તારમાં પોલીસ દ્વારા ટ્રાફિક હટાવવા મામલે પોલીસ કર્મી દ્વારા માર મરાયાના કરાયા આક્ષેપ. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંબાજી મંદિરમાં એક માઈ ભક્તે 350 ગ્રામ સોનાનું દાન કર્યું. મંદિરને સતત મળી રહ્યું છે સોનાનું દાન. બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણા માઈભક્તો સોના અને ચાંદીનું પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરી ચૂક્યા છે. દાતાઓ દ્વારા દાન આપવાનો પ્રવાહ અવિરત ચાલુ જ છે, ત્યારે એક દાતાએ 16,50,000 કિંમતના 350 ગ્રામ સોનાના બિસ્કીટનું દાન કર્યું છે. દાતાએ પોતાની ઓળખને ગુપ્ત રાખી છે. માતાજીના દર્શન દુનિયાભરમાંથી ભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂરી થતાં હરકબીર માતાજીના મંદિરમાં ખુલ્લા દિલથી દાન આપતા હોય છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે માય ભક્તિ 48 લાખની કિંમતનું 1 કિલોગ્રામ સોનાનું દાન કર્યું છે. સિયારાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારે જે ચાવડાના જણાવ્યા અનુસાર આજે પાટણ જિલ્લાના બાલેશના ગામના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા મહેન્દ્રભાઈ પટેલ અને હર્ષદભાઈ પટેલ તરફથી 48 લાખની કિંમતનું 1 કિલો સોનું સુવર્ણ શિખર માટે મંદિરમાં ભેટમાં મળ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ પવિત્ર કેન્દ્ર છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માય ભક્તોના દાનની સરવાણી વડે અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે. 61 ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થઈ છે, જેમાં 140 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાંકરેજ તાલુકા શિક્ષણ સંઘ દ્વારા કાંકરેજ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા ગરુડા એપ દ્વારા BLOને ઓનલાઈન કામગીરી સોંપવામાં આવતા શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો. શાળાઓ શરૂ થઈ જતા વિદ્યાર્થીઓની અભ્યાસમાં તકલીફો ઊભી થઈ શકે છે, પરંતુ હવે ચૂંટણી પંચ તરફથી BLOની મુક્તિ આપવામાં આવે અને જે ચાલુ હતી ચૂંટણી શાખા દ્વારા તે રીતે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ટૂંક સમયમાં મતદાન યોજાશે, જેમાં તંત્ર અને સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવશે એ જોવું રહ્યું. કાંકરેજ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ જયરામભાઈ જોશી, દશરથજી ઠાકોર, ઉપપ્રમુખ જિલ્લા શિક્ષક સંઘ તેજાજી પરમાર, પ્રહલાદભાઈ જોશી, CRC ભાવનગર કાંકરેજ, ઇન્દ્રજીત ઠાકોર, જોધાભાઈ પ્રજાપતિ સહિત અન્ય શિક્ષકો ઉપસ્થિત રહી કાંકરેજ નાયબ મામલતદાર જગદીશભાઈ પરમારને આવેદનપત્ર આપ્યું હતું. ફોર્મ ઓનલાઈન કરવાની જે નવી સિસ્ટમ એમણે જે સરકાર દ્વારા કે નિર્વાચન આયોગ દ્વારા જે આપવામાં આવી છે એ BLOએ અમે વિરોધ નોંધાયો છે અને શિક્ષક સંઘ દ્વારા અમે અમારા BLOને સમય મળતો નથી એના માટે અમે આજે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે આ જે પહેલાં થતી હતી અહીંયા મામલતદાર કચેરીમાં જ મેં ઓનલાઈન ફોર્મ લેવામાં આવતા હતા એ અહીંયા જ સબમિટ કરવામાં આવે, એમાં શિક્ષકોને આ કામ સોંપવામાં ના આવે એવી આજે અમે મામલતદારને આવેદન આપીને રજૂઆત કરી છે. જે બાબતે નિર્વાચન આયોગમાં શિક્ષકો વતી રજૂઆત અમે શિક્ષક સંઘ દ્વારા કરી છે. કિન્નરની અનોખી સેવા દિયોદર ગૌશાળામાં ઘાસચારો તેમજ ગરીબ પરિવારને ધાબળાનું વિતરણ કરાયું. જરૂરિયાતવાળા ગરીબ લોકોને મદદ કરવી આનાથી વિશેષ પુણ્ય શું હોઈ શકે? ભારતીય સંસ્કૃતિમાં દાનનો બહુ મોટો મહિમા છે. યથાયોગ્ય જગ્યાએ દાન કરવાથી તેનું પુણ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે, જેમાં અનેક લોકો સેવાનું કાર્ય કરતા હોય છે, પરંતુ આજે દાન અને સેવાના કાર્ય માટે કિન્નર પણ આગળ આવી છે. દિયોદર તાલુકાના નવા ગામે આવેલ મનોરમા ગૌશાળા હોસ્પિટલમાં આજે બીમાર ગૌવંશ માટે પૂનમદેવી કિન્નર દ્વારા ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વર્તમાન સમય શિયાળાની શરૂઆત થતાં ગરીબ પરિવારના વૃદ્ધ અને બાળકો ઠંડીમાં ન છૂટવાય તે માટે મામલતદાર કચેરી સામે ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગરમ ધાવડાનું પણ વિતરણ કર્યું હતું. પૂનમદેવી કિન્નર હોળી અથવા અન્ય તહેવારોમાં દિયોદર શહેરની દુકાનમાં ફરી જે આપે તે યોગ્ય દાન લે છે, પરંતુ એટલું દાન અન્ય ગરીબ પરિવાર તેમજ ગૌશાળામાં દાન કરે છે, જેમાં આ સેવાના કાર્યની સૌ કોઈ બિરદાવે છે, જેમાં આજે પણ દિયોદર ગૌશાળામાં ઘાસચારો તેમજ ગરીબ પરિવારને ધાબળાનું વિતરણ કરી એક સેવાનું કાર્ય કર્યું છે. જરૂરિયાતવાળા લોકોની મદદ કરવી એનાથી વિશેષ પુણ્ય શું હોઈ શકે? કિન્નર પૂનમ દેવીનું કહેવું છે કે હોળી જેવા તહેવારમાં અમે દિયોદર શહેરના લોકો અમને યોગ્ય દાન આપે છે, પરંતુ તેની સાથે દાન કરવું પણ જરૂરી છે જેથી અમુક ઉપટ ગામના
મૂળજીજી અને વડાવળના સરદારજી વાઘેલાને સાથે રાખી ગૌશાળામાં ઘાસચારો અને ગરીબ પરિવારને ધાબળાનું વિતરણ કર્યું છે. આ કોરોનાની મહામારી છે તે માટે શિયાળાની મોસમ બહુ ચાલી રહી છે, તે માટે અમારે પૂનમબા માતાજી એ ધાબળાનું પણ બી વિતરણ કરી રહ્યા છે. એમને દિવાળી હોળી પણ બી દિવધર્મમાં દુકાને ફરે પણ બહુ એમને આપે, એ પણ આગળ દાન કરે છે. સાથે સાથે ગૌશાળા સેવા ટ્રસ્ટમાં એ પણ સારનું પણ બેન વિતરણ કરી રહ્યા છે. આ દિવધર્મ કોઈ પ્રસંગ હોય, હોળી હોય, દિવાળી હોય, એટલે હું દુકાને દુકાને જે મળે મને આપે છે. દુકાનવાળા બહુચરમાં એને ઘણું આપે, લીલીવાડી કરે. પછી આ શિયાળાનો એવો સમય છે, ગરીબ અને કામળા આપું છું, તઈ મને આપો છો, હું પણ ગરીબ અને દાન કરું છું, તઈ મને આપો. બે હાથે બહુચરમાં તમને 1000 હાથે આપે. તમારા છોકરા પણ બહુ સારી રીતે ભણે, બહુ આગળ આવે એવી મારી દુઆ છે. ઇન્દ્રમાણા ખાતે જય ગુગા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો. કાંકરેજ તાલુકાના ઇન્દ્રમાણામાં આવેલ હેમાચારપુરા તરફ જય ગુગા ગ્રાઉન્ડમાં શ્રી હનુમાનજી તથા ગોગા મહારાજના મંદિરના લાભાર્થી તેમજ કોરોનાના કપરાકાળમાં ફાની દુનિયાને અલવિદા કરેલ સ્વવિનાજી તેજાજી રાઠોડ તથા સ્વકીર્તિજી તેજાજી રાઠોડને શ્રદ્ધાંજલિ નિમિત્તે જય ગોગા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ તારીખ 25/11/2021 ગુરુવારના રોજ સાંજે 7 કલાકે ભરત એ રાઠોડ, અનિલ પી રાઠોડ, નટવર પી રાઠોડ, ભરત વી રાઠોડના અથાક પ્રયત્નોથી મહંત શ્રી શ્રી 1008 બળદેવનાથજી, ગુરુશ્રી વસંતનાથજી મહારાજ દેવદરબાર જામીરગઢના મઠના સાનિધ્યમાં શુભ શરૂઆત કરવામાં આવેલ. અનિલ પી રાઠોડે જણાવ્યું હતું કે આ ક્રિકેટ ટુર્નામેન્ટ 55 થી 60 દિવસ સુધી રમાશે, જેમાં ભાગ લેવા દરેક ક્રિકેટરોને જણાવ્યું છે, જેમાં થરા સ્ટેટમાંજી રાજવી તથા થરા નગરપાલિકાના બિનહરીફ નવનિયુક્ત ઉત્સાહી પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, થરા નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ દેસાઈ, સરપંચ મદારજી રાઠોડ, બચુજી વણાજી ઠાકોર, સદસ્ય બનાસકાંઠા જિલ્લા પંચાયત મહિપતસિંહજી વાઘેલા, સદસ્ય કાંકરેજ તાલુકા પંચાયત મોહબ્બતસિંહ ગુલાબસિંહ વાઘેલા, સરપંચ વડા શૈલેન્દ્રસિંહ સોમભા વાઘેલા, પ્રમુખ મહાકાલ સેના બનાસકાંઠા શુરુભા ગગજી પરમાર, સદસ્ય તાલુકા પંચાયત કાંકરેજ ડીડી ઝાલેરા, પ્રમુખ જી કે ટી એસ કે બનાસકાંઠા વાલાજી રાઠોડ તાલુકા પંચાયત કાંકરેજ, વરદાનજી ઠાકોર સરપંચ કોટેડિયા, જેસુંગભાઈ પટેલ સરપંચ મેન્ટગોલ તેમજ સૌ ક્રિકેટ પ્રેમીઓ વગેરે હાજર રહે. અજમેરથી ગુજરાત તરફ જઈ રહેલ પિકઅપ અનિયંત્રિત થતા એક વ્યક્તિનું મોત સાંજ ઘાયલ. સિરોહી જિલ્લામાં આજે સવારે એક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા, જેનું કારણ અનિયંત્રિત પિકઅપ ઉથલાવી દેવાનું કહેવાય છે. તમામ સવારો અજમેરથી ગુજરાત જઈ રહ્યા હતા. આજે શુક્રવારે સવારે સિરોહી જિલ્લાના આબુરોડ રિકો પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માવલ પાસે રોડ અકસ્માત થયો હતો, જેમાં એકનું મોત થયું હતું, જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે સ્ટેટ હોસ્પિટલ મોકલ્યા હતા. મૃતકની લાશને મોર્ચરીમાં રાખવામાં આવી છે. મળતી માહિતી મુજબ અજમેરથી એક પરિવાર પિકઅપમાં ગુજરાત તરફ જઈ રહ્યો હતો. માવલ ચોકી પાસે અચાનક પિકઅપ અનિયંત્રિત થઈ ગયું, ત્યારે પિકઅપ પાછળ આવતા કન્ટેનરે તેને પકડી લીધો હતો, જેના કારણે પિકઅપ ફંગોળાઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ માવલ ચોકીના ઇન્ચાર્જ દેવરામ મીણા સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વાહનોને અટકાવ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજ્યની હોસ્પિટલમાં મોકલ્યા હતા, જ્યાંથી સ્થિતિ ગંભીર બનતા ટ્રોમા સેન્ટર રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં એકનું મોત થયું હતું, જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. તમામ પીડિતો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. ઘાયલોને ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યાં એકની હાલત હજુ નાજુક છે. બનાસકાંઠા કલેક્ટર કચેરી ખાતે જૂની પેન્શન યોજના લાગુ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જૂની પેન્શન યોજના લાગુ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એનપીએસ ધારકો દ્વારા પેન્શનની બાબતને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપવા આવેલા એનપીએસના ધારકો દ્વારા પેન્શન યોજનામાં મોંઘવારી અને નવા પગાર પંચનો લાભ આપવા માટેની માંગ કરવામાં આવી હતી. નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ દ્વારા સમગ્ર માગણીઓ સાથે આવેદનપત્ર આપીને માંગ કરી હતી. જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે બધા કર્મચારીઓ એકઠા થયા છે અને બધા કર્મચારીની લાગણી છે કે જે એનપીએસ છે બરાબર એની જગ્યાએ જે ઓલ્ડ પેન્શન સ્કીમ છે બરાબર એ લાગુ કરવામાં આવે અને આ બાબતે અમે અમારા બધા કર્મચારીઓની લાગણી સરકાર સુધી પહોંચાડવા માટે આજે એકઠા થયા છે અને અમને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે કે સરકાર કર્મચારીઓની આ માંગણી બાબતે હકારાત્મક વિચારણા કરશે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. સચિન ટ્રાવેલ્સ ગંગાજી દર્શન આયોજિત ઉત્તર ભારત ગંગાજી યાત્રા પ્રવાસ. દિવસ 13, બસ ઉપડવાની તારીખ 5/12/2021, સ્લીપર કોચ લક્ઝરી બસ ટિકિટ રૂપિયા 13,500,
ગઢ પાલનપુરથી ઉજ્જૈન, મહાકાલ, ઓમકાલેશ્વર, જ્યોતિર્લિંગ, ચિત્રકૂટ ધામ, અલ્હાબાદ, ત્રિવેણી સંગમ, કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ, અયોધ્યા નેમિષાયણ, હરિદ્વાર, ઋષિકેશ, ગોકુળ, મથુરા, વૃંદાવન, આગ્રા, મહેંદીપુર, બાલાજી, જયપુર, પુષ્કર, પરત પાલનપુર ગઢ, જયંતિભાઈ માતમડા, મોબાઈલ નંબર 98985-75941, હેમચંદભાઈ માતમડા 98983-00623। વેલકમ બેક, હવે નજર કરીએ અન્ય સમાચારો પર। ડીસા ભણસાલી રોડ પર નગરપાલિકા દ્વારા મુકાયેલ બમ્પર ના કારણે અકસ્માતો સર્જાતા 4 વધુ લોકો ગંભીર રીતે થયા ઇજાગ્રસ્ત। ડીસા નગરપાલિકા હંમેશા કોઈ ના કોઈ વિવાદમાં જોવા મળી રહી છે, ત્યારે નગરપાલિકાના પ્રમુખ દ્વારા શહેરમાં અકસ્માતોની ઘટનામાં ઘટાડો થાય તે હેતુથી શહેરના માર્ગો પર બમ્પ મૂકવામાં આવી રહ્યા છે, પરંતુ બમ્પની સાઈડ ઊંચી કરવામાં આવી હોય અને બમ્પ પર વ્હાઇટ પટ્ટા મૂકવામાં આવ્યા ન હોય અકસ્માતો સર્જાઈ રહ્યા છે। ત્યારે આજે મોડી સાંજે નગરપાલિકા દ્વારા ભણસાલી હોસ્પિટલની સામે નવા મૂકવામાં આવેલ બમ્પના કારણે 3 વધુ બાઇક ચાલકો પટકાયા હતા, જેમાં 4 વધુ બાઇક ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાંથી એક બાઇક ચાલકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ડીસા સિવિલ હોસ્પિટલ બાદ પાલનપુર હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી। ત્યારે નગરપાલિકા દ્વારા ભણસાલી હોસ્પિટલની સામે નવીન મૂકવામાં આવેલ બમ્પથી અજાણ હોય અને બમ્પ પર વ્હાઇટ પટ્ટા ન હોવાથી અકસ્માતો સર્જાયા હોવાનું ઇજાગ્રસ્તોના સગા સંબંધીઓ દ્વારા જણાવ્યું હતું। ત્યારે નગરપાલિકા દ્વારા સર્જાયેલ અકસ્માતના પગલે તાત્કાલિક અસરથી ભણસાલી હોસ્પિટલ સામે જીસીબી મશીન વડે બમ્પની સાઈડ નીચી કરવામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના સદસ્ય વિજયભાઈ દવે દ્વારા ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્ય તરીકે અગાઉ પણ લેટર પેડ પર લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને શહેરમાં મુકાયેલ બમ્પની સાઈડ તપાસ કરાવી અકસ્માતો ન સર્જાય તેવી તકેદારી રાખવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેઓની લેખિત રજૂઆત નગરપાલિકા દ્વારા ધ્યાનમાં ન લેવાતા ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો। ત્યારે નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિ દરમિયાન ઊંચા બમ્પ મૂકવામાં આવ્યા અને આજે 4 જેટલા બાઇક ચાલકો ઇજાગ્રસ્ત થયા છે, તો નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવા સવાલો જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે। આજે ડીસાના નગરજનો સાથે એ કહેવાનું થાય કે ડીસા નગરપાલિકા દ્વારા જે ડીસામાં જમ્પ જે આપણે બમ્પ કહીએ છીએ એ અનઅધિકૃત રીતે જેની જે સાઇઝ હોવી જોઈએ એ સાઇઝ કરતાં ખૂબ જ મોટી પ્રમાણમાં મોટી સાઇઝમાં બનાવવાના કારણે આજે ડીસાની અંદર લગભગ 7-8 લોકો આ જમ્પના કારણે પડી ગયા છે, વાહન ચાલકો પડી ગયા છે અને એમના જીવ જોખમે મુકાયા છે એવી પરિસ્થિતિ થઈ છે। અમીરગઢના ધાનપુરા પાસે ટ્રક ચાલક બાઇક સવારને બચાવવા જતા અકસ્માત સર્જાયો। અમીરગઢ તાલુકાના ધાનપુરા ગામના પાટિયા પાસે ગઈકાલે ગુરુવારે મધરાતે એક ટ્રક ચાલક બાઇક ચાલકને બચાવવા જતા ટ્રક ડ્રાઈવર ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી, જેમાં ટ્રક ચાલક અને બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ટ્રક પલટી ખાતા ટ્રકમાં ભરેલો સામાન રસ્તા વચ્ચે વિખેરાતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં ગઈકાલે ગુરુવારે મધરાતે અમીરગઢ તાલુકાના ધનપુરા પાટિયા નજીક રાજસ્થાન તરફથી આવતી ટ્રક બાઇક ચાલકને બચાવવા જતા ડિવાઈડર પર ચડી ગઈ હતી, તેમજ ટ્રકે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો। ટ્રકે પલટી મારતા ટ્રકમાં ભરેલો સામાન હાઈવે પર વિખરાઈ ગયો હતો, જેને લઈ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી। ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કર્યું હતું। નોંધનીય છે કે અકસ્માતમાં બાઇક સવાર અને ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો। પાલનપુર નગરપાલિકા ખાતે વિપક્ષના નેતાએ બંધારણ દિવસ નિમિત્તે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પિત કરી। પાલનપુર નગરપાલિકા ખાતે આજરોજ 26 નવેમ્બર બંધારણ દિવસ નિમિત્તે બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અંકિતાબેન ઠાકોર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી। ડીસા જહુ રામ ગ્રુપ અને જય જહુ મેલડીમાં મિત્ર મંડળ તરફથી ડીસા ધાયણોજ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું। મા જહુના ભક્તોની આસ્થા અને શ્રદ્ધા મા ઉપર અપાર છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા કચ્છી કોલોની આસુપાલવ સોસાયટીની બાજુમાં આવેલા જહુ માતાના મંદિરથી ડીસાથી ધાયણોજ જહુ માતાના મંદિરે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભક્તો પગપાળા જઈ મા જહુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી, જેમાં ભુવાજી સરતનભાઈ રબારી કોરોના દરમિયાન એકાદ વર્ષ સંઘનું આયોજન કરવામાં આવેલું નહોતું, પણ માતાજીના આશીર્વાદથી આ વર્ષે કોરોના મહામારી મહદઅંશે ઓછી થતા ભક્તોની આશા અને લાગણીઓની સાથે ભોપાજીએ પણ સંઘનું આયોજન કરી ભક્તો સાથે 20-11 કારતક વદે એકમ અને શનિવારના દિવસે ડીસાથી ધારણોજ મુકામે સંઘનું ડીજે સાઉન્ડ સાથે ભક્તોએ પ્રસ્થાન કર્યું હતું અને મા જહુ માતાના ભુવાજી સરતનભાઈ રબારી તરફથી સંઘમાં જોડનાર તમામ ભક્તોને માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે અને તેમના જીવનમાં હર હંમેશ દયાભાવ અને દ્રષ્ટિ રાખે એવી આશા સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસાથી નીકળતાની સાથે અલગ અલગ જગ્યાઓ પર માતાજીના સંઘનું સ્વાગત કરીને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું।
છેલ્લા ધારણોજ મુકામે માં જહુના મંદિરે પહોંચી ધ્વજા પ્રસાદ ચડાવીને પગપાળા સંઘની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સંઘમાં લાલાભાઈ દરજી, રાકેશભાઈ ઠક્કર, દીપકભાઈ અને પ્રકાશભાઈ ઠક્કર તમામ આયોજનમાં સાથી રહી અને ભક્તોની સેવા પૂરી કરી હતી. આ તમામ આયોજન જહુ માતાના ભુવાજી સરતનભાઈ રબારી તરફથી કરવામાં આવ્યું હતું. ભાગળમાં ચૂંટણી નહીં યોજાય, સરપંચનું નામ સર્વાનુમતે નક્કી. ગ્રામ પંચાયતોની ચૂંટણી હવે નજીક છે ત્યારે અનેક સરપંચો સરપંચ બનવા માટે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થનગની રહ્યા છે. અનેક જગ્યાએ સરપંચની ચૂંટણી લોહીયાળ પણ થતી હોય છે, પરંતુ પાલનપુર તાલુકાના ભાગળ જગણા ગામે ગ્રામ પંચાયતને સમરસ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યાં દર વર્ષે લઘુમતી સમાજના સરપંચ બને છે. પાલનપુર તાલુકાના ભાગળ જગાડા ગામમાં ક્યારેય ચૂંટણી થઈ નથી. વર્ષ 2012 સુધી ગ્રામ પંચાયત સમરસ થયું છે, ત્યારે 2016માં પણ આંતરિક રિખવાદને કારણે ચૂંટણી યોજાઈ હતી અને જેનું ગામને મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું. ત્યારે ગામના યુવાનોએ હવે ગામને સમરસ કરવાનો નિર્ણય લીધો છે. ભાગળ ગ્રામ પંચાયત સમરસ કરવાની તૈયારી કરી લીધી છે. છેલ્લા 5 વર્ષમાં ગ્રામ પંચાયત સમરસ ન હોવાને કારણે ભાગળ ગ્રામ પંચાયતે ઘણું બધું ગુમાવ્યું છે. વિકાસથી ભાગળ ગ્રામ પંચાયત વંચિત છે. અનેક વિકાસના કામો પણ નથી થયા, ત્યારે ગામમાં આંતરિક વિખવાદ પણ વધુ છે. સામસામે પોલીસ ફરિયાદ પણ થઈ છે, ત્યારે હવે આગળ ગ્રામજનોને નિર્ણય કર્યો છે કે પંચાયતને સમરસ કરવામાં આવે અને સમગ્ર ગામે એક થઈને ભાગળ ગ્રામ પંચાયતને સમરસ કરવાનો નિર્ણય કર્યો છે. દિયોદર વિકે વાઘેલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સાંજના સમયે પોલીસ ભરતી પ્રેક્ટિસ કરતા યુવાનને લાત મારી પગના ભાગે ગંભીર ફ્રેક્ચર કરતા બે યુવાનો સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. દિયોદર ખાતે વિકે વાઘેલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સાંજના સમયે પોલીસ ભરતી માટે પ્રેક્ટિસ કરતા ગોવિંદજી શંભુજી રાઠોડ રહે દિયોદર પોલીસ લાઈન યુવા રનિંગ પ્રેક્ટિસ કરી બેઠા હતા, જ્યાં દિયોદરના બે યુવાનોને ગોવિંદજી હાઈસ્કૂલના બાકડા પર બેસવાનું ન પાડતા, આ બેસવાની જગ્યા બહેનો માટે તથા એમના સામાન મૂકવા માટેની હોય એમ ના પાડતા બંને યુવાનો ઉશ્કેરાઈ જઈ મા બાપ સામે ગાળો બોલી ગડદાપાટુનો માર મારી એક ઈસમ ગોવિંદભાઈ રાઠોડને મયંકભાઈ ભીખાભાઈ વજીરબાથમાં પકડી રાખ્યા હતા, જ્યાં જિજ્ઞેશ ઉર્ફે જીગર મહેશભાઈ મોચીએ બુટની એડીથી લાત મારી જમના પગના ભાગે ગંભીર ફ્રેક્ચર કરતા નીચે પટકાતા બૂમાબૂમ કરતા ગ્રાઉન્ડમાંથી આજુબાજુથી પ્રેક્ટિસ કરતા યુવાનો દોડી આવ્યા હતા, જ્યાં ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા ઘાયલ યુવાનને સારવાર અર્થે દિયોદરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પાલનપુર એસટી કચેરી નજીક રેકડી ધારકોએ ધરણા યોજી વિરોધ નોંધાવ્યો. પાલનપુર શહેરમાં ગત રોજ સિમલાગેટ વિસ્તારમાં પોલીસ દ્વારા મહિલાના માર માર્યાના આક્ષેપ સાથે રેકડી ધારકો આજરોજ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચી ધરણા યોજ્યા હતા અને ન્યાય માટેની માગણી કરી હતી. આજે સવારથી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચેલા લોકોની રજૂઆત કરવા ન મળતા છેવટે એસપી કચેરી આગળ બેસી ધરણા વિરોધ દર્શાવ્યો હતો અને માર મારનાર દોષિત પોલીસ કર્મી સામે પગલાં લેવાની માંગ કરી હતી અને ન્યાય નહીં મળે તો એસપી કચેરી આગળ જ ઝેર ગટગટાવી રેકડી ધારકોએ ચીમકી આપી હતી. સાહેબ લારી પર ઉભરેલ હતા, સાહેબ આવ્યા, સાહેબ આવીને એને કીધું કે લારી પરથી કે લારી કોની છે, તો આ ભાઈએ કીધું વળી કે લારી મારી છે સાહેબ કે લઈ લો અંદર, તો સાહેબ હજી સતાય સાહેબ ના મને સાહેબ કે હેડો કે અંદર, તો અચાનક જ આને હાથ લઈને અને ગભા દબાની અંદર લઈ ગયા અને માર્યો ઘણો અંદર દરવાજો બંધ કરીને અંદર ચોકીને અંદર મારે છો પોલીસે, પણ આ ભાઈને શાંત થઈને બીજા ભાઈ આવ્યા અંગત છોરાવા બેન આવ્યા, બેન કે ભાઈ રહેવા દો સાહેબ કે જે થઈ ગલતી માફી માગીએ, પણ સાહેબ સતાઈ નહીં માને તો એને મારવાની ચાલાકી કરે કે આ ચાલાકી બહુ કરી, પણ છોકરાને ગભા પર માર્યું બહુ જગ્યાએ માર્યું, તેની મમ્મી કહેવા જઈએ અને મમ્મીને સાંજે મમ્મી કહેવા જઈને તેની મમ્મીને બિલાવજો ફાર નાખ્યું અને આ ચાલાકી કરી એની મમ્મીને અને દરવાજો બંધ કરીને 4-5 જેટલા સાહેબ રહીએ બધાને ખબર નથી અમને. કાલે અમે બજારમાં લારી હતી, સાહેબ પોલીસવાળા આવ્યા, છોકરાને કીધું કે લારી કરી છે, તો છોકરાએ કીધું મારી લારી છે, અમે 10 જણાએ સાહેબે પકડીને અંદર પોલીસવાળાએ માર્યા છોકરાને, મારી બેન ભત્રીજા બહુ સમજાવવા ગઈ તો એને બી માર પાડ્યો ને પોલીસવાળાએ કબજા પકડીને ઘેડીને અંદર લઈ ગયા, તો એને સહાન ના થયું તો એને ઝેર પીધું, ઝેર પીતા બી પોલીસવાળાએ હજુ કોઈ ફરિયાદ નોંધાઈ નથી, તો અમે કાલના રખડીએ તો બી હજુ અમારી કોઈ ફરિયાદ સાંભળતા નહીં, અમે ડીએસપી સાહેબને આયા હે કલેક્ટર સાહેબ પણ સાહેબે હજુ હાજર હે નહીં. તો આ અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ.